આજના વિડીયોમાં હું તમારી સાથે ફક્ત 15 મિનિટમાં દહીં જમાવવાની નવી ટ્રીક શેર કરવા જઈ રહી છું, જે આજ સુધી તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. તો તમે જોઈ શકો છો, સરસ મજાનું દહીં આપણું જામીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ ફટાફટ દહીં આપણે કેવી રીતે જમાવી શકીએ છીએ. દહીં જમાવવા માટે સૌથી પહેલાં તો આપણે દૂધની જરૂર પડશે. તો તમારા ઘરમાં જે પણ દૂધ આવતું હોય એ દૂધનો ઉપયોગ કરી શકો છો. પાણી જેવા પાતળા દૂધમાંથી પણ તમારું દહીં જામીને તૈયાર થશે. તો ત્યારે એ 1 લિટર જેટલું દૂધ છે જે અમારા ઘરે લૂઝમાં આવે છે એ જ છે. હવે આ દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી હું ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી દઈશ. તો આ દૂધમાંથી મેં 1/2 વાટકી જેટલું દૂધ પહેલાં કાઢી લીધું છે. જો તો કાચું દૂધ આપણે લઈ લેવાનું છે, ઠંડુ દૂધ. એની અંદર મેં 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લીધો છે, અને આ ચમચીની મદદથી, જે ઘરમાં આપણી ચમચી હોય એટલે 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલો તપકીર એટલે કે આરારોટ હું નાખીશ. કારણ કે અમારા ઘરમાં જે દૂધ આવે છે એ પાતળું હોય છે અને એનું જે ફેટ લેવલ છે એ ઓછું છે. તો તપકીરના લોટ નાખવાથી દહીંમાંથી પાણી છૂટું પડતું નથી અને મિલ્ક પાવડર એડ કરવાથી એનામાં જે રહેલું ફેટ છે એ વધી જાય છે, જેના કારણે આપણે ચક્કા જેવું દહીં તૈયાર થાય છે. હવે સારી રીતે બંને વસ્તુઓને મિક્સ કરી લેશું. ધ્યાન રાખજો, આ વસ્તુઓને આપણે ઠંડા દૂધમાં જ ઉમેરવાની છે. જો ગરમ દૂધમાં ઉમેરશો તો એનામાં ગાંઠા પડી જશે. તો સારી રીતે આપણે વિસ્કરની મદદથી બધું ફેટી લીધું છે અને આ મિશ્રણ આપણું તૈયાર છે, જેને આપણે મૂકી દઈશું સાઈડમાં. આ તપકીરનો લોટ જે આપણે ફરાળી પેટીસ બનાવતા હોય ત્યારે બાઇન્ડિંગ માટે યુઝ કરીએ છીએ એ જ લોટ છે. આનો ઉપયોગ કરવાથી દહીંને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. જો તમારા ઘરમાં એનો હોય તો એની જગ્યાએ કોર્નસ્ટાર્ચ કે કોર્નફ્લાવરનો યુઝ કરી શકો છો, એટલે કે મકાઈનો સફેદ લોટ. તમે ચિંતા ના કરીશો, બંને લોટ ખાવાથી શરીરને નુકસાન નથી થતા, એના અમુક ફાયદા જ થાય છે અને આપણે અમુક માત્રામાં જ લીધેલ છે. અહીં બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તો હવે આને મૂકી દેશું સાઈડમાં. તો આજે હું દહીં છે એ આપણી જૂની પદ્ધતિ પ્રમાણે માટીના વાસણમાં જમાવવાની છું. તમે ઇચ્છો તો કેસરોલ કે પછી ઘરના સ્ટીલના વાસણમાં પણ જમાવી શકો છો. પહેલાંના લોકો આવી રીતે માટીના વાસણમાં જ દહીં જમાવતા હતા. આની એક અલગ જ સુગંધ આવે છે દહીંમાં, જે ખાતી વખતે સારી લાગે છે. હવે હું અત્યારે આ બંનેમાં 1 ચમચી જેટલું હું મેરવણ ઉમેરી રહી છું. તો આ ઘાટું દહીં છે અને થોડુંક ખાટું હોય એવું દહીં લેવાનું છે, કારણ કે આપણે ફટાફટ આ દહીં તૈયાર કરવાના છીએ. તો જો મોડું દહીં વાપરશો તો સાવ મોડું ફીકું દહીં તમારું તૈયાર થાય છે. તો ખટાશવાળું જો દહીં વાપરશો તો જે દહીં છે થોડુંક ખાટું એવું થોડુંક ખાટું તૈયાર થશે. મોડું વાપરશો તો સાવ મોડું તૈયાર થાય છે. તો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે અહીં દહીંનો વપરાશ કરી શકો છો. તો આવી રીતે આખા માટીના વાસણને આપણે ગ્રીસ કરી લઈશું. તો આવી રીતે તમે જે પણ વાસણ વાપરવાના હો એને આવી રીતે ગ્રીસ કરી લેવાનું છે. આમ કરવાથી નીચે તળિયામાં પણ દહીં હશે, દહીંમાં રહેલા બેક્ટેરિયા હશે, જેના કારણે આ ફટાફટ દહીં આપણું તૈયાર થઈ જશે. હવે જ્યાં સુધી દૂધ ઉકળે છે ત્યાં સુધી આ માટીનું વાસણ આપણે મૂકી દઈશું ને, તો જે બધું દહીં છે એ આ માટીનું વાસણ શોષી લે છે, જેના કારણે આપણું દહીં છે ને એ ફટાફટ તૈયાર થઈને આવે છે. હવે આને મૂકી દઈશું સાઈડમાં. બીજી તરફ તમે જોઈ શકો છો કે દૂધમાં એક ઉભરો આવી ગયો છે. હવે ગેસની હાઈ ફ્લેમ કરી નાખીશ અને હાઈ ફ્લેમ ઉપર આપણે બીજો ઉભરો પણ એનામાં લાવી લેશું. તો તમારી પાસે પહેલેથી દૂધ ગરમ કરેલું હશે તો એ તમે વાપરી શકો છો. ફક્ત એટલું એ ગરમ હોવું જોઈએ કે જેટલું આપણે હાથેથી અડી શકીએ, એટલે કે નવશેકું હોવું જોઈએ એટલું દૂધ ગરમ હશે તો પણ એનો તમે યુઝ કરી શકો છો. હવે આની અંદર આપણે તૈયાર કરેલું મિશ્રણ નાખી દેશું અને કન્ટિન્યુ એને ચલાવતા રહેશું. તો જો પહેલેથી દૂધ ગરમ કરેલું હોય તો એનામાં એક ઉભરો લાવીને આવી રીતે આ પ્રોસેસ તમારે કરી લેવાની છે. હવે આપણે રવાઈ કે વિસ્કરની મદદથી આપણે આને ઝંગી લેશું. આમ કરવાથી બધી વસ્તુ છે એ સરસ રીતે એકબીજામાં ભળી જાય છે, કોઈ પણ લમ્સ રહેતા નથી. તો આવી રીતે આપણે ઝંગી લેવાની છે. ઝંગવાથી આનામાં ફીણ પેદા થાય છે, જેના કારણે જો દહીંને તમે રાખશો તો ઉપરથી એ જાળીવાળું તૈયાર થાય છે, સરસ તૈયાર થાય છે. હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ દૂધને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. હવે દૂધ જ્યાં સુધી ઠંડુ થઈ રહ્યું છે ત્યાં સુધી હું તમને માટલી પણ બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે બધું મેરવણ છે એ માટીનું તળિયું ચૂસી ગયું છે. જોઈ શકો છો આવી રીતે ડ્રાય થઈ ગયું છે. હવે અહીં મેં દૂધને પણ ઠંડુ કરી લીધું છે. તો હવે આ દૂધ કેટલું ગરમ હોવું જોઈએ, તો આવી રીતે આંગળી નાખતા સેજ ગરમ લાગે એટલું જ ગરમ હોવું જોઈએ. જો વધારે ગરમ હશે તો તમે આનામાં જ્યારે મેરવણ ઉમેરશો ત્યારે દહીં અલગ થઈ જશે, પાણી અલગ થઈ જશે અને ફોદાફોદાવાળું તમારું દહીં તૈયાર થશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે દૂધ છે એ નવશેકું જ ગરમ હોવું જોઈએ. જો એક્ઝામ્પલ દઈને બતાવું તો નાના બાળકને જ્યારે આપણે દૂધ પીવડાવીએ છીએ તો કેટલું ગરમ હોય એટલું જ ગરમ આપણે રાખવાનું છે. હવે આની અંદર મેં 2 ટેબલ સ્પૂન જેટલું
अगेन मैं खाट्टू दही उपयोग करो एने जंगी लेशू। जो तमारू दही पाणीवाळू हो तेने घरणी में थोड़ीवार नीतरवा माटे मूकी देजो, तेनामांनुं जे पाणी हशे दूर थई जशे अने जे जाडू दही छे ए आपणे तैयार मळशे। तो आनामां जाडू दहीनो ज आपणे उपयोग करवानो छे। पातळू दही वापरशो तो એનામાં બેક્ટેરિયા એટલા બધા હોતા નથી, જેના કારણે દહીં આપણું સારી રીતે જામતું નથી। તો આ વાત ખાસ ધ્યાન રાખવાની છે, દહીં જમાવતી વખતે મેરવણ સારું હોવું એ ખૂબ જ જરૂરી છે। હવે રવાઈથી આપણે એને સારી રીતે ફેંટી લીધું છે અને આવી રીતે આપણે માટીના વાસણમાં ભરી લેશું। હવે જે બાકીનું દૂધ વધ્યું છે એને હું નોર્મલી સ્ટીલના કન્ટેનરમાં જ મૂકી દઈશ અને એ પણ તમે જોશો કે એ પણ ફટાફટ આપણું જામી જાય છે। દહીં જમાવતી વખતે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એ છે મેરવણ। મેરવણ સારું હશે તો તમારું દહીં ચોક્કસથી સારું જ જામશે। તો અહીં તમે જોઈ શકો છો કે આ સ્ટીલના કન્ટેનરમાં આપણે રાખી દીધું છે। હવે ઢાંકણ ઢાંકીને હું આને લોટના ડબ્બામાં મૂકી દઈશ। તો નોર્મલી જે ઘઉંનો લોટ હોય એની અંદર આપણે મૂકી દઈશું, કારણ કે એ ગરમ હોય છે। તો તમે આખા ઘઉંમાં પણ મૂકી દઈ શકો છો, અથવા તો જે જગ્યાએ વધારે અંધારું હોય, ઘરમાં હાટવાળી જગ્યા હોય એ જગ્યાએ પણ તમે મૂકી શકો છો। હવે મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ લીધું છે, કારણ કે એલ્યુમિનિયમ ફોઇલની અંદર ઘરમાં આટ છે લાંબા સમય સુધી જળવાઈ રહે છે, હીટ જળવાઈ રહે છે, તો આવી રીતે આપણે એને કવર કરી લેશું। તમે ઈચ્છો તો અહીં માટીની ઢાંકણીનો પણ ઉપયોગ કરી શકો છો અને બીજાને પણ આવી રીતે કવર કરી લેશું। હવે અહીં મેં બીજા ગ્લાસને પણ સીલ કરી લીધું છે સારી રીતે। હવે અહીંયા આપણે કુકર લઈ લીધું છે, કુકરમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી લીધું છે। હવે અહીં પાણી થોડું ગરમ થઈ ગયું છે તો એની અંદર માટલી અને ગ્લાસ મૂકી દઈશું। ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। ઢાંકણ બંધ કરી લીધા બાદ કુકરની જે વિસલ છે આપણે કાઢી લેવાની છે, વિસલ રાખવાની નથી અને ગેસની ફ્લેમને એકદમ આપણે સ્લો રાખી દેવાનું છે। હવે સ્લો ફ્લેમ પર 15 મિનિટ સુધી આપણે એમને પાકવા દઈશું। તો 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું દહીં જામીને તૈયાર થઈ ગયું હશે। હવે આ માટલી અને ગ્લાસ અત્યારે ગરમ છે તો એને એકદમ ઠંડા થઈ જવા માટે મૂકી દેશું। તો અહીં આ બંને એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયા છે, એકદમ ઠંડા થઈ ગયા છે। હવે આપણે આને વારાફરતી ખોલીશું તો ખુલજા સિમ સિમ। તો તમે અહીં જોઈ શકો છો દહીં જામીને આપણું તૈયાર છે। આ દહીં અત્યારે ખાવા માટે તૈયાર છે। હવે તમે પૂછશો કે આ દહીં કેવું હશે, તો અત્યારે આપણે ફટાફટ દહીં જમાવ્યું છે તો આ દહીં એકદમ ઘોળું હશે, એટલે કે મોડું હશે। જો તમને ખટાશ પડતું દહીં જોઈએ તો તમે ખાટું મેરવાનો ઉપયોગ કરજો। હવે ગ્લાસવાળું પણ દહીં આપણે જોઈ લીધું, એ પણ આપણું તૈયાર છે। હવે આ દહીં તૈયાર છે તો અત્યારે આ દહીં ઠંડા કર્યા બાદ ખાવાની કંઈક મજા અલગ હોય છે। તો આપણે આને ફ્રીજમાં 2 કલાક માટે ફ્રીઝરમાં જ્યાં બરફ જમાવીએ ત્યાં સેટ થવા માટે મૂકી દીધું હતું। તો 2 કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ મજાનું ઠંડુ ઠંડુ દહીં તૈયાર છે, જેનામાં આપણે જીરું, મીઠું અથવા તો ખાંડ નાખીને ખાઈ શકીએ છીએ, અથવા તો આની છાશ પણ બનાવી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, આજની આ ટ્રીક કોઈ પ્રકારનું ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો। મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે અને મારા વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો। હું ફરી મળીશ હજી એક નવી રેસિપી સાથે, ત્યાં સુધી આવજો।